हेलो एवरीवन, आजना लेक्चर में आज आप फिशना एक वधारे अगत्यना एवं टॉपिक तरीके के जेने आपणे एर ब्लेडर अथवा तो जेमने स्विम ब्लेडर तरीके ओळखवामां आवे छे, बराबर, के मत्स्यनो एक एवं इम्पोर्टंट ऑर्गन के जे फिश ने पानी में रहेवा माटे तरवा माटे खूब ज अनुकूलित एवं ऑर्गन छे के जेने कहेवामां आवे छे एर ब्लेडर, बराबर छे। तो के हवे एर ब्लेडर छे कोने कहेवाय छे, एमां कई रीतनुं होय छे, एनुं काम शुं छे, बराबर, कई रीतनुं वर्क हतुं जोवा मळे छे एनी वात करीए तो के जे फिशमां जे छे आ स्विम ब्लेडर जे छे, एर ब्लेडर जे के जेमने वाताशय तरीके ओळखवामां आवे छे। आ वाताशय छे एटले शुं, तो के आ एक ज के जे अस्थिमय मत्स्य छे, बराबर, अस्थि मत्स्य छे, नॉट कास्थि मत्स्य। अस्थि मत्स्यमां छे एक वाताशय जेवी कोथळी धरावे छे, बराबर, वाताशय जेवी कोथळी એટલે કે શું હોય તો કે આની અંદર વાયુ ભરેલો હોય છે એવી કોથળી જેવી રચના છે જેને કહેવામાં આવે છે એર બ્લેડર। એનાથી તો કે આપણને ખબર કે વાયુ ભરેલી કોથળી હશે તો એને શ્વસન માટે ઉપયોગી હેલ્પફુલ થશે, બરાબર, કારણ કે એને તો પાણીમાં જ રહેવાનું છે તો ત્યાં એને હેલ્પફુલ થશે। બીજું તો કે એ આપણને ખબર કે પાણીમાં છે એ સરળતાથી તરી શકે છે, તો પાણીમાં જે છે એ જે હાઇડ્રોસ્ટેટિક ઓર્ગન તરીકે પણ એને ઇમ્પોર્ટન્ટ છે, એ રીતે પણ કામ આપશે। તો આવા એના ઘણા બધા ફંક્શન છે કે જેના માટે ખૂબ ઉપયોગી એવું છે વાતાશય, બરાબર, કે જે છે સ્વિમ બ્લેડર। તો કે હવે આપણે વાત કરીએ તો કે સ્વિમ બ્લેડર છે કોને કહેવાય છે, એના બોડીમાં જે અસ્થિ મત્સ્ય છે બોડીમાં ક્યાં આવેલું છે, ઉત્પત્તિ સ્થાન કેવું છે, પછી તો કે આપણે ફિશમાં ભણી ગયા, એટલે કે ફિશનું ક્લાસિફિકેશન જે આપણે આગળના લેક્ચરમાં વાત કરી કે જે મત્સ્યના સામાન્ય લક્ષણો અને ક્લાસિફિકેશન, એમાં આપણે એના જુદા જુદા ક્લાસ, સબ ક્લાસીસ, ઓર્ડર એમાં ભણી ગયા કે કેટલા બધા પ્રકારની ફિશ જે છે એના કેરેક્ટર વાઇઝ છે અલગ અલગ જોવા મળતી હોય છે। તો આ દરેકમાં જે છે એની સ્થિતિ કેવી છે, કન્ડિશન કેવી છે, એ આપણે એના વિશેની વાત કરવાની છે। ઉપરાંત તો કે જરૂરી નથી કે બધી જ ફિશમાં આમનું જે ઓરિજિન જે છે એક સેમ જ જોવા મળે, ધારો કે ડોર્સલ સાઈડ હોય તો બધી ફિશમાં જરૂર નથી કે ડોર્સલ સાઈડ જ જોવા મળે, એના વિશેની આપણે વાત કરીએ તો આ રીતનું જે છે। પછી તો કે ધ્યાન આવે કે એનું ઇવોલ્યુશન, બરાબર, કે ઇવોલ્યુશન જે છે એનું કઈ રીતનું હશે એર બ્લેડર અને લંગ્સનું, બરાબર છે, એના વિશેની આપણે વાત કરવાની છે। તે આપણે જોઈએ તો કે ફિશમાં જે છે એ એર બ્લેડર, એર બ્લેડર એટલે કે જેને કહીએ આપણે સ્વિમ બ્લેડર, તો કે કેરેક્ટરિસ્ટિક ઓર્ગન ઓફ બોની ફિશ ઇઝ અ ગેસ ફિલ્ડ ન્યુમેટિક સેક, બરાબર, કે જે વાયુ ભરેલી એક કોથળી જેવી રચના છે જેને એર અથવા તો સ્વિમ બ્લેડર કહેવામાં આવે છે। ક્યાં આવેલું છે બોડીમાં, તો કે લેઈંગ ડોર્સલ ટુ ધી ડાયજેસ્ટિવ ટ્રેક ડાયરેક્ટલી બીનીથ ધ વર્ટિબ્રલ કોલમ એન્ડ મેજર નેફ્રિક કિડની બટ આઉટસાઇડ ધ સીલોમ, એટલે કે એ પૃષ્ઠભાગ જે છે મત્સ્યનો એના પૃષ્ઠભાગથી લઈને એને જે પાચન માર્ગ સુધીનો છે, પાચન માર્ગ સુધી અને જે એનો કરો વર્ટિબલ કોલમ, કરોડ સ્તંભ અને મિઝોનેફ્રિક પ્રકારની જે કિડની છે તેની નીચે આવેલો છે, પરંતુ ક્યાં છે, તો કે દેહ ગુહાની બહાર આવેલ હોય છે। ફરીવાર કહીએ કે આ વાતાશય ક્યાં આવેલ હોય છે, તો અસ્થિ મત્સ્યમાં એના પૃષ્ઠભાગથી લઈને પાચન માર્ગ સુધી એના કરોડ સ્તંભ અને એના મિઝોનેફ્રિક પ્રકારની કિડની છે તેની નીચે, પરંતુ દેહ ગુહાની બહાર આવેલ જોવા મળે છે, બરાબર, કે જે વાયુ ભરેલી જે વાતાશય જેવી કોથળી છે, કોથળી જેવી રચના કે જેને આપણે વાતાશય કહીએ છીએ। સ્વિમ બ્લેડર ડઝ નોટ અકર ઇન ઇલાસ્મોબ્રાન, કોઈ પણ જે કાસ્થી મત્સ્ય છે એમાં તે જોવા મળતી નથી, આ જે વાતાશયની રચના કંઈક પણ કાસ્થી મત્સ્યમાં જોવા મળે નહીં, માત્ર ને માત્ર જે છે એ અસ્થિ મત્સ્યમાં જોવા મળે છે। ઉપરાંત તો કે ફાઉન્ડ ઇન ઓલ બોની ફિશ એક્સેપ્ટ ફ્યુ બોટમ ડ્વેલર, બધી અસ્થિ મત્સ્યમાં જોવા મળશે પણ એમાં પણ જે અમુક તળિયે રહેનારી માછલી છે એ સિવાયની જે અસ્થિ મત્સ્ય છે એમાં છે જોવા મળે છે। વેસ્ટિજિયલ ઇન લેટીમારિયા ફિશ જે છે એમાં આપણને અવશિષ્ટ ઓર્ગન તરીકે જે છે જોવા મળે છે। ઉપરાંત લિવિંગ ઇન ક્રોસપ્ટેરિજિયન, બરાબર, જે ક્રોસપ્ટેરિજિયન છે એમાં આપણને એકદમ જીવંત એવી જોવા મળે છે આયર બ્લેડરની રચના। એર બ્લેડર અરાઇઝન આઉટ ગ્રોથ ફ્રોમ ધ ઇસોફેજિયલ રિજિયન ઓફ ધ એલિમેન્ટરી કેનાલ, બરાબર છે, તો કે આમાં કેવું, તો કે એર બ્લેડર જે છે એ પાચન માર્ગ જે છે એના
પાચન માર્ગ છે એનો અન્નાલીય પ્રદેશમાંથી આપણને બહારની તરફ ખુલતી જોવા મળે છે, કે એટલે કે અન્નળીના ભાગ છે ત્યાંથી બહારની બાજુ તરફ આપણને ખુલતી જોવા મળે છે. ઉપરાંત જે છે એનામાં ગ્રેટ ડાયવર્સિટી એન્ડ મોડ ઓફ ડેવલપમેન્ટ, એનો જે વિકાસ જે છે એ વિકાસમાં આપણને ઘણી બધી વેરાયટી જોવા ડાયવર્સિટી જોવા મળે છે, બરાબર, કે જેમાં એના વિકાસનો તબક્કો લઈએ, એની રચના જોઈએ, એની કાર્ય જોઈએ, એની જે જુદી જુદી મત્સ્યમાં છે એ જોવા મળે છે, બરાબર, ડિફરન્ટ ફિશમાં અલગ અલગ જોવા મળે છે. જેમ કે જોઈએ તો કે પોલિપ ટેરેસ છે, બરાબર, ફી જે પોલિપ ટેરેસ છે એમાં તો એની વેન્ટ્રલ સાઈડે એની એલિમેન્ટરી કેનાલની જે મતલબમાં કે જે પાચન નલિકા છે એની વક્ષ બાજુએ પોલિપ ટેરેસમાં જોવા મળે છે, બરાબર, ત્યાંથી પાચનમાં જોવા મળે. પછી તો કે લેટરલી સાઈડ પાર્શ્વ બાજુએ છે ડીપ્લોઈ ફિશ જે છે એમાં પાર્શ્વ બાજુએ જોવા મળે. જ્યારે ડોર્જોલી અને ડોર્જવેન્ટ્રલી ટિલિયોસ્ટ જે છે, બરાબર, જેટલી પણ ટિલિયોસ્ટ છે એમાં પૃષ્ઠ અથવા તો પૃષ્ઠ વક્ષ બાજુએથી આપણને જોવા મળે છે, બરાબર છે. આ શું બતાવે તો કે અલગ અલગ જે ફિશ જે છે એ ફિશમાં મતલબમાં એનું ક્યાં સુધી એનું સ્થાન આવેલું છે, ક્યાંથી ઉત્પન્ન થતું એવું જોવા મળે છે, બરાબર છે. તો અહીંયા તમને આકૃતિમાં એ જ વસ્તુ બતાવી છે કે ક્યાંથી એમનું ઉદ્ભવ સ્થાન છે એ અલગ અલગ ફિશમાં જોવા મળે. તો કે ખાસ કરીને જે સ્પેશિયલાઇઝ ટિલિયોસ્ટ, બરાબર, ટિલિયોસ્ટમાં શું કીધું તો કે એ ક્યાં હોય તો કે આ રીતની જે આપણને એર બ્લેડર છે અલગ અનંતનાલીની બાજુમાં આવેલું જોવા મળે, સેમ એ જે ટિલિયોસ્ટ જે છે, બરાબર, એમાં તો કે ઇસોફેગસને આપ શું વાત થઈ કે તો કે જેનો અન્નનાલીય પ્રદેશ છે ત્યાંથી ઉદ્ભવતી જોવા મળે છે. ઇરિથ્રિનસ છે એમાં તો કે એની લેટરલ સાઈડથી, બરાબર, કે લેટરલ સાઈડ એની પાછળ બાજુએ આપણને એક ડક જેવી રચના જોવા મળે છે અને ડકમાંથી નલિકા જેવી રચના અને નલિકા વાટે જે છે એ વાતાશય જે છે ઉદ્ભવેલું જોવા મળે છે. એમિયા છે લેપિડોસ્ટિયસમાં, એમાં એની પૃષ્ઠ બાજુએ ડક આવેલી હોય છે, બરાબર છે. આપણને નલિકાને શું તો આગળ આપણે જોઈએ છીએ કે અમુક ફિશમાં જે આ વાતાશયની રચના છે એ બે પ્રકારની જોવા મળે. એક તો જે છે એ ડક્ટલેસ એટલે કે નલિકા વિહીન, કે જેને આપણે બંધ પ્રકારનું કહી શકીએ વાતાશય, અને બીજી જે છે એ નલિકાયુક્ત, અને જેને આપણે ઓપન ખુલ્લું જે છે વાતાશય પણ કહી શકીએ છીએ, બરાબર, એ રચના જોવા મળે છે. તો એ આપણે એના વિશે આગળ જોઈએ તો એમાં કહે છે તો કે જે આ લેપિડોસ્ટિયસ જે છે એમાં એની પૃષ્ઠ બાજુએ જે છે વાત નલિકા ઉત્પન્ન થતી જોવા મળે છે. જ્યારે નિયોસિરેટસ ડસે એમાં એની લેટરલ સાઈડથી ન્યુમેટિક ડક જે છે ઉત્પન્ન થાય અને એની ડોર્જલ બાજુએ લંબાયેલી હોય એટલે કે એની પૃષ્ઠ બાજુએ જે છે ત્યાં આપણને વાતાશય આવેલું જોવા મળે છે. જે પછી લેપિડોસાયરન છે કે પ્રોટોપ્ટેરસ છે એમાં એની લેટરલ સાઈડે જ એરબ્રેડર હોય છે અને લેટરલ સાઈડે જ એનું નલિકા એટલે કે વાતાશય આવેલું હોય છે. જ્યારે પોલિપટેરસ છે, બરાબર, એમાં તો કે જે આ વાતાશય છે આપણને લોબ લાઈક રચના જોવા મળે એટલે કે ખંડોવાળી જે છે એ રચના જોવા મળે. એની જે વક્ષ બાજુથી જે છે અન્નનાલીય ભાગના ત્યાંથી ઉત્પન્ન થતી પરંતુ લોબ લાઈક એક નાનો લોબ અને એક મોટો એટલે કે સ્મોલ લોબ ડાબી બાજુએ અને મોટો લોબ જે છે આપણને જમણી બાજુએ જોવા મળે છે. આમાં જે છે અલગ અલગ ગ્રંથિઓની રચના પણ જોવા મળે છે, કે આપણે ડીપમાં હમણાં ભણીએ છીએ પોલિપટેરસ વિશે ત્યારે વાત કરીએ. તો આ રીતની જે છે એ દરેક ફિશમાં એનું ઉદ્ભવ સ્થાન એનું કાર્ય અને રચના જે છે એ આપણને જુદી જુદી જોવા મળતી હોય છે, બરાબર. નેક્સ્ટ વાત આવે તો કે આપણે એની કન્ડિશન જોવાની છે તો કે જે ગેનોઇડ અને ડીપ્લોઈ ફિશ જે છે, બરાબર, જેટલી પણ ગેનોઇડ અને ડીપ્લોઈ જે છે એ દરેકમાં એનું કન્ડિશન કેવી છે તો કે આ કોની કન્ડિશન તો કે એર બ્લેડરની. એમાં પહેલું એક્ઝામ્પલ છે પોલિપ ટેરસ. પોલિપ ટેરેસમાં જોઈએ તો કે પહેલી વસ્તુ તો કે જેટલી પણ આ જે પ્રાથમિક પ્રકારની જે ફિશ જે છે, બરાબર, ગેનોઇડ અને ડીપ્લોઈ કેવી છે તો એકદમ પ્રાથમિક કક્ષાની ફિશો છે. તો કે જે આ પ્રાથમિક કક્ષાની માછલી છે એમાં જે આ વાતાશય છે એ જે એસેસરી રેસ્પિરેટરી ઓર્ગન એટલે કે સહાયક શ્વસન અંગ અથવા તો જેને આપણે ફેફસા કહીએ છીએ લંગ્સ, બરાબર, એ લંગ્સ તરીકે એ કામ આપે છે.
હવે એનું મુખ્ય કામ શું થયું તો કે એસેસરી રેસ્પિરેટરનું સહાયક શ્વસન અંગ તરીકે એ કાર્ય કરે છે અને એના બધાના ઓરિજિનલના આધારે એના ફંક્શન જે છે એ કાર્યો જોવા મળતા હોય છે. તો જે પોલિપટેરસ છે જેને આપણે કોન્ડ્રોસ્ટી કહીએ છીએ એ કેવી તો કે એ સૌથી એકમાત્રની પ્રાથમિક પ્રકારની એકદમ બોની ફિશ જે છે કે જે હાલમાં જીવિત જોવા મળે છે. પોલિપટેરસ કેવી છે તો કે પ્રાથમિક કક્ષાની બોની ફિશ અસ્થિવત છે કે હાલમાં જીવિત છે. બરાબર એનામાં જે છે એકદમ સરળ દિવાલ ધરાવતા બાયલોબ છે. બરાબર આપણે શું કીધું તો કે એ બે ખંડ જેવી રચના ધરાવતું જે છે એવું કોથળી જેવી રચના બરાબર કે જે ડાબી બાજુએ જે છે ના ડાબી બાજુનું જે છે એ કેવું છે તો કે નાનું અને જમણી બાજુનો ખંડ જે છે એ મોટો જોવા મળે છે. અને એની જે ઓપનિંગ જે છે એ ક્યાં છે તો કે એક નાની એવી નલિકા મારફતે જે છે એ ઇસોફેગસમાંથી આપણને ખુલતું જોવા મળતું હોય છે. તો આ રીતનું જે છે એ કોનામાં જોવા મળે છે તો કે પોલિપટેરસમાં. બરાબર એટલે કઈ રીતનું કીધું તો કે એનો જે ડાબો ખંડ જે છે એ નાનો અને જમણો ખંડ જે છે એ મોટો આ રીતની બાયલોબ જે છે અને એક સિંગલ નલિકા મારફતે એ ઇસોફેગસમાં આ રીતની જે છે એ જોડાયેલી જોવા મળે છે. બરાબર ત્યાંથી એનું ઉદ્ભવ સ્થાન જે છે એ લે પોલિપટેરસ ફિશમાં જે છે આ પ્રકારનું વાતાશય જોઈ શકાય છે. બરાબર નેક્સ્ટ જે છે એક્ઝામ્પલ છે કોનું તો કે લંગ ફિશનું. લંગ ફિશ જે છે એ કઈ તો કે પ્રોટોપટેરસ. લંગ ફિશ કઈ છે તો કે પ્રોટોપટેરસ અને લેપિડોસાયરન આ બંને લંગ ફિશ છે. તો કે આમાં કઈ રીતની તો કે આમાં સેમ આ જે આપણે પોલિપટેરસમાં જોઈ એવી તેની સિમિલર રચના કે બે લોબ લાઈક રચના જોવા મળે છે. પણ અહીંયા જે છે એ આ બંને લોબ કેવા છે એકદમ ઇક્વલ સમાન જે છે એની સાઇઝ અને એની જાડાઈ એ બધું આપણને એક સમાન જોવા મળે છે. ઉપરાંત જે છે વાસ્ક્યુલર વોલ જે છે એ ધરાવે છે. બરાબર ઉપરાંત એમાં સેપ્ટા આવેલા હોય છે. તો સેમ બાયલોબ જે છે એ રચના વાતાશન ધરાવે પણ બંને જે લોબ જે છે એકદમ સમાન કદના સમાન રચના ધરાવતા જોવા મળે છે. કોનામાં તો કે પ્રોટોપટેરસમાં અને લેપિડોસાયરનમાં. બરાબર પછી આવે છે ઓસ્ટ્રેલિયન લંગ ફિશ. તો કે ઓસ્ટ્રેલિયન લંગ ફિશ છે નિયોસિરેટેડસ. તો કે એનામાં એ બ્રેડ છે કેવું તો કે એક સિંગલ લોબ જ છે. બરાબર જે ડોર્ઝલ સાઇડ કે જે આપણે આ ગટ જે છે આપણી પાચન નલિકા જે છે એની પૃષ્ઠ બાજુએ આવેલું જોવા મળે છે. પરંતુ શું કીધું તો કે વેન્ટ્રલી જે છે એકદમ જે એની વક્ષ બાજુ છે ત્યાંથી તે અન્નમાર્ગ સાથે એક સાંકડી એવી નલિકા મારફતે એટલે કે આપણી જે છે અન્નાલીય ગટ જે છે એની વક્ષ બાજુથી બરાબર આ રીતે જે છે એની વક્ષ બાજુએથી એક સાંકડી એવી એક નલિકા કે જેને આપણે ન્યુમેટિક ડક કહીએ છીએ ન્યુમેટિક ડક તરીકે એના દ્વારા એ જોડાયેલી હોય છે અને તે શું કરશે તો કે જમણી બાજુથી એ ગટ મારફતે ત્યાં જોડાયેલી હોય છે. આ રીતની રચના જે છે એ શેમાં તો કે ઓસ્ટ્રેલિયન લંગ ફિશ નિયોસિરેટેડસમાં જોવા મળે છે. હવે વાત આવે તો કે એમિયા જે ફિશ જે છે એમિયા અને લેપિડોસ્ટિયસ. તો કે આ બંનેમાં એટલે કેવું છે તો કે એક સિંગલ લાર્જ અને હાઈલી વાસ્ક્યુલર છે એ. બરાબર અને ક્યાં ધરાવે તો કે જે આપણી જે ઇસોફેગસ જે છે બરાબર અન્નાલી ભાગ જે છે એની જે ડોર્ઝલ સાઈડે તે બરાબર એની પૃષ્ઠ બાજુએ છે એ ઇસોફેગસની ત્યાંથી ધરાવે છે. અને આપણે કીધું એમ કે એક સિંગલ જે છે એ નલિકા દ્વારા કે જેને આપણે ન્યુમેટિક ડક કીધી છે એના વડે તેઓ એ જોડાણ ધરાવતા જોવા મળે છે. બરાબર તો કે આ જ રીતે જે છે એ એમિયા અને લેપિડોસ્ટિયસમાં જે છે એ બંનેમાં આ ફિશ એમિયા અને લેપિડોસ્ટિયસમાં જે છે એ વાતાશય જે છે એ બંનેમાં એ જે લંગ્સનું કામ કરે છે રેસ્પિરેટરી ઓર્ગન તરીકે ફેફસા અને બીજું કામ છે એનું હાઇડ્રોસ્ટેટિક. બીજું છે એક કામ શ્વસનનું અને બીજું હાઇડ્રોસ્ટેટિક અંગ તરીકે વર્તે છે એમિયા અને લેપિડોસ્ટિયસમાં. હાઇડ્રોસ્ટેટિક ઓર્ગન એટલે શું તો કે હાઇડ્રોસ્ટેટિક એટલે કે ફિશ જે છે એને પાણીમાં તરવા માટે થઈને પોતાનું વજન જે છે એ પાણીના કદ પ્રમાણે રાખવું પડે. બરાબર કે જેને આપણે જળ સંતુલન એવું પણ કહી શકીએ. હાઇડ્રોસ્ટેટિક એટલે કે જળ સંતુલન અંગ
કે જે પાણીનું જેટલું કદ છે તેટલું કદ માછલીના શરીરનું પણ કદ જાળવી રાખવાનું કામ કરે છે. એટલે કે સરળતાથી જે પાણીનો ભાર જે છે એને સહન અથવા તો રહી શકે છે સરખી રીતે, અને એના કોઈ ચોક્કસ એવા સ્નાયુને એટલું બધું એને પાણીમાં ટકી રહેવા માટે એને જોર પડતું હોય ને, એના માટેનું જે કામ જે છે સારી રીતે તરી માટવા, એટલે કે એના શરીરના કદને વજનને પણ પાણીના કદ જેટલું કરી નાખવામાં મદદરૂપ કોણ થાય છે, તો કે આ જે હાઇડ્રોસ્ટેટિક ઓર્ગન છે તે, બરાબર, કે જેને આપણે જલ સંતુલન તરીકે, તો આવું જે છે એમિયા લેપિડોસ્ટિયસમાં વાત હશે. આ બંને કામ કરે છે રેસ્પિરેશનનું પણ અને એક હાઇડ્રોસ્ટેટિક ઓર્ગન તરીકેનું પણ, બરાબર છે. તો આ રીતે આપણે જોઈએ તો કે આ જે ગેનોઇડ અને ડીપ્નોઇડ ફિશ જે છે, જુદી જુદી ફિશ, એમાં આ પ્રકારના જે છે આપણને વાતાશયની રચના જોવા મળતી હોય છે. નેક્સ્ટ જે છે એ ટીલિયોસ્ટ, હવે તો કે આજે ટીલિયોસ્ટ જેટલી પણ માછલી છે કે ટીલિયોસ્ટ એ કઈ, તો કે એકદમ હાયર ઉચ્ચ કક્ષાની જે અસ્થિ મત્સ્ય છે, બરાબર. એમાં તો કે એ સ્પેશિયલી એનું કાર્ય શું, કે એવું કઈ રીતનું વર્ક કરે છે, સ્પેશિયલી ફંક્શન શું જોવા મળે છે, બરાબર. તો કે એમાં પહેલાં વાત કરીએ તો કે જે આ ઉચ્ચ કક્ષાની અસ્થિ મત્સ્ય છે એમાં તો કે એનો ચોક્કસ ફાળો તો કે થોડા પ્લેઈંગ લિટર, બરાબર, ચોક્કસ એવો ફાળો છે, પરંતુ કોઈ એવા રેસ્પિરેશનનો તો એમાં કોઈ એવો ભાગ ભજવતું નથી, નો પાર્ટ ઇન રેસ્પિરેશન, બરાબર. પરંતુ એક કહીને પ્રાથમિક સેવા તરીકે એને હાઇડ્રોસ્ટેટિક ઓર્ગનની પૂરી પાડે છે. ટીલિયોસ્ટ ફિશમાં જે છે એ રેસ્પિરેશનનું કોઈ કામ નથી કરતું, પરંતુ એના હાઇડ્રોસ્ટેટિક ઓર્ગન તરીકે એને હેલ્પફુલ થતું જોવા મળે છે. અહીંયા જે છે મુખ્યત્વે બે પ્રકારના જે છે એર બ્લેડર જોવા મળે છે, બરાબર. એમાંની જે મોટા ભાગની, કે અહીંયા એક્ઝામ્પલ જોયું કે સાલ્મન છે, ઈલ છે, ઇરિથ્રસ, પર્સ, કોડ, બરાબર. જે સામાન્ય કક્ષાની જે સાલ્મન અને ઈલ જે છે, આ માછલી, બરાબર, આ ફિશ જે છે સાલ્મન નિશ, એનામાં જે છે આ એર બ્લેડર એ શું કરશે, તો કે જે ગટ જે છે, પાચન નલિકા છે, બરાબર, એના મારફતે એ ન્યુમેટિક ડક મારફતે જોડાયેલું જોવા મળે છે. મેં પહેલાં કીધું હતું કે જો એ ન્યુમેટિક ડક જે છે કોઈ નાની એવી નલિકા મારફતે જે જોડાણ ધરાવે છે, કે જે આપણે ગેનોઇડ અને ડીપ્નોઇડમાં જોયું તે, તો આવા પ્રકારના એર બ્લેડરને શું કહેવાય છે, તો કે ફાઇસોસ્ટોમસ. કઈ રીતનું, તો કે આપણી આ જે ગટ છે, બરાબર, એના તો કે નાની એવી નલિકા મારફતે એ એર બ્લેડર જે છે એ જોડાયેલું હોય છે. આ જે ન્યુમેટિકા નલિકા મારફતે જોડાયેલું છે એટલા માટે આને કેવું કહેવામાં આવે છે, તો કે ફાઇસોસ્ટોમસ. હવે મુખ્ય બે પ્રકારના જે છે વાતાશય જોવા મળે. પહેલું વાતાશય કે કેવું કીધું, તો કે ફાઇસોસ્ટોમસ, કે જે સાલ્મન અને ઈલ માછલી છે એમાં સામાન્ય રીતે જોવા મળે છે, કે જેઓ સામાન્ય કે ન્યુમેટિક નલિકા મારફતે જે છે એ અન્નાલીય ભાગ સાથે એ જોડાણ ધરાવે છે, બરાબર છે. પછી તો કે જે આ ઇરિથ્રિનસ છે, બરાબર, જેટલી ટીલી એમાં તો કે એ એકદમ લેટરલ સાઈડથી, એની જે પાર્શ્વ સાઈડ છે ત્યાંથી એ ગટ સાથે જોડાણ ધરાવે છે, બરાબર. એમાં ખાસ કરીને જે પર્સ અને કોડ જે માછલી છે તેઓ શું, તો કે એનામાં જે ડક્ટ જે છે એ હોતી નથી, અથવા તો કે ને એનું મતલબમાં કે અવશિષ્ટ થઈ ગયેલો હતો, કે એમાં કોઈ ડક જોવા મળતી નથી. પર્સ અને કોડમાં જે છે એ આ વાતાશય છે, અને જે આ નલિકા છે એમાં કોઈ નલિકા હોતી નથી, બરાબર, કોઈ જે નલિકા ભાગ જોવા અથવા તો નલિકાનો અભાવ જોવા મળે છે. તો આવા જે આ બંધ પ્રકારનું થઈ ગયું, બરાબર, ક્લોઝ પ્રકાર અથવા તો એને ડક્ટલેસ કહીએ, નલિકા વિહીન જે વાતાશય છે એને કહેવામાં આવે છે ફાઇસોક્લિસ્ટસ. પહેલું કયું હતું, ફાઇસોસ્ટોમસ, અને બીજો પ્રકાર છે ફાઇસોક્લિસ્ટસ. બરાબર, અહીંયા આપણે લખ્યું છે ફાઇસોક્લિસ્ટસ અને ફાઇસોસ્ટોમસ. એ કેવું, તો કે બંધ પ્રકારનું અને ડક્ટલેસ એર બ્લેડર છે, બરાબર. ફાઇસોસ્ટોમસ છે એ નલિકા મારફતે જે છે એ અન્ન સાથે જોડાણ ધરાવે છે, જ્યારે ફાઇસોક્લિસ્ટસ પ્રકારના ટીલિયો એર બ્લેડરમાં જે છે કોઈ નલિકા હોતી નથી. તો આ પ્રકારે જે છે ટીલિયોસ્ટ ફિશ જે છે એમાં મુખ્ય આ બે પ્રકારના જે છે વાતાશયો ધરાવે છે.
બરાબર છે. કોનામાં તો કે મેઇન એક્ઝામ્પલ કોનું કીધું તો કે આપણે સાલ્મન અને ઈલ જે છે કે જેનામાં બંધ પ્રકારનું અરે ખુલ્લા પ્રકારનું હોય છે ફાઇસોસ્ટોમસ, બરાબર, અને પર્સ અને કોડમાં જે છે એ બંધ પ્રકારનું અને નલિકા વિહીન પ્રકારનું વાતાશય છે જોવા મળે છે. પછી વાત આવે છે કે આ જે ટીલિયોસ્ટ જે છે, બરાબર, આપણે કીધું કે એનામાં કેવા પ્રકારનું જે છે વાતાશય ધરાવે, તો કે એની રચના કઈ રીતની જોવા મળે, સ્ટ્રક્ચર જે છે એ ટીલિયોસ્ટના એરબ્લેડરમાં, તો કે એની રચનામાં શું હોય, તો કે જે આ જે ટિપિકલી કે ટીલિયોસ્ટ ફિશ જે છે એનામાં એરબ્લેડર છે એકદમ પાતળી જે દિવાલવાળું જે છે એ કોથળી જેવી રચના ધરાવે છે, બરાબર, એ શું, તો કે એક પાતળી એવી જે છે એ કોથળીમય જે છે એ રચના ધરાવતું હોય છે. તો કે આનામાં જે છે કઈ રીતે, તો કે જે આ વાયુ ભરેલી કોથળી જે છે એના પૃષ્ઠથી પાચન માર્ગ સુધી લંબાયેલી હોય છે અને શરીર ગુહાની સમગ્ર લંબાઈ સુધી આપણને લંબાયેલી જોવા મળતી હોય છે. એનામાં જે વાયુઓ જે છે, બરાબર છે, ગેસીસ છે કે જે ઓટુ સીઓ ટુ નાઇટ્રોજન છે એ બધા, તો કે પાણીમાં દ્રાવ્ય હોય છે, બરાબર, વાયુ જે છે એકદમ સરખા પ્રમાણમાં આપણને છે એ દ્રાવ્ય જોવા મળે છે. ઓ ટુ છે, સીઓ ટુ છે, એન ટુ જેવા વાયુ જે છે કે જે ઉચ્ચ ફાઇસો ક્લિસ્ટિક પ્રકારની ટીલિયોસ્ટ છે, બરાબર, આપણે જોઈ દઈએ ઉચ્ચ પ્રકારની જે ફાઇસોક્લિસ્ટસ પ્રકારની જે ટીલિયોસ્ટ જે છે એનામાં મુખ્ય બે ભાગ પાડે છે આ વાતાશયના, એટલે કે બે ખંડમાં વિભાજન થઈને એ વળેલી જોવા મળે છે અને તે અવરોધી સાથે તેના જ સંકોચન દ્વારા તેઓ સીમાંકન કરવામાં આવે છે, બરાબર. આ રીતની જોઈએ તો કે આ જે ભાગ જે છે એનો પશ્વ ભાગ જે છે અને આ ભાગ જે છે આ એનો વક્ષ એટલે પૃષ્ઠભાગ છે એ જોવા મળે છે. તો કે આ રીતે બે ચેમ્બરમાં જે છે એને ડિવાઈડ કરે છે અને બંને ચેમ્બરને જે છે એ જોડતો ભાગ છે કે જ્યાં સ્ફિંક્ટરની રચના વાલ્વની રચના પણ આવેલી જોવા મળે છે. તો કે ખાસ કરીને જોઈએ તો કે જે આ એરબ્લેડર છે, આ એરબ્લેડર છે એ સખત કોથળી જેવી રચના છે કે જે એક પર એક આવેલી વાહિનીના ઝાળ સાથે આવેલું હોય, બરાબર, એક પછી એક વાહિની ગોઠવાયેલી હોય એ રીતનું ઝાળેલું ઝાળ બનાવતી હોય છે. તો કે આ જે કેપિલારી જે છે, બરાબર, એનું નેટવર્ક જે છે એમાં નેટવર્કમાં એની કનેક્ટિવ ટિશ્યુનું સ્તર એટલે કે સંયોજક પેશી જે છે એનું પણ સ્તર આવેલું હોય છે. આ જે સંયોજક પેશીનું સ્તર જે આવેલું છે એને કહેવામાં આવે છે ટ્યુનિકા એક્સટર્ના, બરાબર, એને નામ શું આપ્યું છે, તો કે ટ્યુનિકા એક્સટર્ના, એટલે કે બહારની બાજુએ તરત આ જે કેપિલારીનું ઝાળું છે ઝાળાની તરત નીચે આવેલું જે છે લેયર એને કહેવામાં આવે છે ટ્યુનિકા એક્સટર્ના. અને આ લેયરની જે નીચે આવેલું લેયર જે છે, બરાબર, નીચેની બાજુએ, તો કે એને શું કહેવાય, તો કે ટ્યુનિકા ઇન્ટરના, બહારની બાજુ એટલે કે એક્સટર્ના અને બહારની અંદરની સાઈડ છે એટલે કે ટ્યુનિકા ઇન્ટરના, કે જે બંને શેના બનેલા હોય, તો કે જે સરળ સ્નાયુ તંતુઓ છે ઉપરાંત જે અધિછદીય ગેસ ગ્લેન્ડ આવેલી છે, બરાબર, અધિસદી વાયુગ્રંથિ જે છે એનું બનેલું જોવા મળે છે. આ ઉપરાંત છે એ જોઈએ તો કે અગ્રખંડ જે છે, બરાબર, એની જે દિવાલ જે છે એટલે કે કઈ, તો કે આ ભાગની અગ્રખંડની આ ભાગની દિવાલ, આ દિવાલમાં જે છે આપણને રેડ ગેસ ગ્લેન્ડ આવેલી જોવા મળે છે અથવા તો જેને રેડ બોડી તરીકે ઓળખવામાં આવે. રેડ ગ્લેન્ડ એટલે શું, તો કે જે આ અગ્રભાગમાં આવેલી જે આ રેડ બોડી છે અથવા તો રેડ ગ્લેન્ડ છે કારણ કે એક રંગકો ધરાવે છે, રંગ ધરાવે છે, કલર ધરાવતું હોવાના કારણે એને શું કહેવામાં આવે, રેડ ગ્લેન્ડ, કે એનામાં શું આવેલું હોય, તો કે એમાં જે છે એકદમ જથ્થો જે છે એ રેટ મીરાબાઈલ, બરાબર, આ જે રેટ મીરાબાઈલ જે છે કે હિપેટિક પોર્ટલ વેઇન જે એન્ટર થતી એનો જથ્થો ભરેલો જે છે એ રેટ ગ્લેન્ડમાં જોવા મળે છે, બરાબર, કેન્દ્રની અંદરની બાજુ આવેલું હોય. પાતળી બધી જે છે વાહિની ઉપરાંત જે છે એ જેને આપણે દેહકોષ્ઠ આંત્રયોજી કહીએ, ધમનીમાંથી એ રુધિર ગ્રહણ કરે છે અને યકૃત વાહિની જે યકૃત નિવાહિકા છે જે વાહિની એમાં એ ઠાલવતું જોવા મળે છે, બરાબર. આ ઉપરાંત જે છે એ વાયુ છે એ બ્લેડરમાંથી રુધિરમાંથી આવે છે, બરાબર, બ્લેડરના રુધિરમાંથી આવે કે જે રેડ ગ્લેન્ડમાંથી એનો સ્ત્રાવ થતો હોય છે.
પછી તો કે જેના પશ્વ છેડે આવેલા ખંડ છે એ પાતળી, આજે એનો પશ્વ ખંડ પોસ્ટરિયર ચેમ્બર અથવા તો ઓવલ અંડાકાર જે ગ્રંથિ તરીકે એ નિર્માણ પામે છે કે જે રુધિર દ્વારા વાયુનું પુનઃ શોષણ કરવામાં મદદરૂપ થાય છે. બરાબર, કે જે રુધિર જે પસાર થાય છે એ રુધિર શું કરશે તો કે આ વાયુઓનું પુનઃ શોષણ કરી લેશે. કઈ તો કે આ જેને અંડાકાર ગ્લેન્ડ કીધી કે જેના પશ્વ ભાગે આવેલો ભાગ જે છે એ રીએબ્ઝોર્બ કરે છે વાયુઓને. બરાબર, એના માટે આવેલી હોય છે. આનું જે અહીંયા જે કહીને કે તો કે અહીંયા એનું સિક્રીશન થવું અને એનું રેસ્પી અરે રિઝોર્પ્શન એટલે કે પુનઃ શોષણ થવું અને સ્ત્રાવ થવો એ બધું કોના કંટ્રોલમાં હોય છે તો કે જે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ છે, સ્વયંવર્તી ચેતાતંત્ર. બરાબર, એના કંટ્રોલમાં હોય છે આ બધા, એનું સિક્રીશન થવું અને રિઝોર્પ્શન થવાનો સમય. બરાબર છે, તો કે આ જે સ્ત્રાવ અને જે બરાબર કીધું આપણે તો કે સ્વયંવર્તી ચેતાતંત્ર છે એના હેઠળ થતું હોય છે. ઉપરાંત જે આ ફાઇસોસ્ટોમસ ફિશ જે છે, બરાબર, ફાઇસોસ્ટોમસ ફિશ જે છે એમાં એર બ્લેડર છે એ વાહિની દ્વારા કંઠનળી સાથે જોડાયેલ હોય છે અને વાહીઓ છે એ મુખ દ્વારા પણ ગળી જવામાં આવે છે. બરાબર, મુખેથી પણ મુખ વાટે પણ એ તેઓ વાયુને પણ ગ્રુપમાં લે વાયુ જે છે એને લેતા જોવા મળતા હોય છે. શું હોય તો કે જે આ વાતાશય જે છે એની કંઠનળી સાથે જોડાણ ધરાવે છે આ દ્વારા એ મુખ દ્વારા પણ એ ગ્રહણ કરી શકે છે વાયુઓને. બરાબર, તો કે આ રીતની જે છે એ રચના ટીલિયોસ્ટ ફિશમાં છે એ મુખ્યત્વે જોવા મળે છે. મુખ્યત્વે બે ભાગની બનેલી, અગ્રભાગનો અગ્ર ચેમ્બર અને પશ્વ ચેમ્બર. અગ્ર ચેમ્બરના અગ્ર દિવાલમાં શું આવેલું હોય તો કે રેડ ગેસ ગ્લેન્ડ આવેલી હોય કે જેના સ્ત્રાવ માટે થઈને જરૂરી છે. અને બીજી જે આવેલી છે અંડાકાર ગ્લેન્ડ છે એ પણ શું કરશે તો કે વાયુના રીએબ્ઝોર્પ્શન માટે થઈને ખૂબ હેલ્પફુલ થતી જોવા મળે છે. તો આ રીતની જે છે ટીલિયોસ્ટ ફિશમાં જે છે વાતાશયની રચના જોવા મળે છે. ખાસ કરીને અહીંયા શું કીધું તો કે એ હાઇડ્રોસ્ટેટિક ઓર્ગન તરીકે પણ બીજું કાર્ય ટીલિયોસ્ટ ફિશમાં કરતી જોવા મળે છે. હવે વાત આવે તો કે એના ફંક્શન્સની, કાર્યો શું છે એર બ્લેડરના, તો કે જે એર બ્લેડર જે છે એના ઘણા બધા કાર્ય જોવા મળતા હોય. તો કે પહેલી વાત છે રેસ્પિરેશન એટલે કે શ્વસનની. તો કે આપણે કહીધું તો કે જેટલી પણ નિમ્ન કક્ષાની માછલી છે, બરાબર, કે જેવી કે આપણે કહીએ તો કે ગેનોઇડ છે, લંગ ફિશ છે, બરાબર, એ બધામાં તો કે એર બ્લેડર જે છે એ ફેફસાનું કામ કરે છે. જેટલી પણ લોવર કક્ષાની જે ગેનોઇડ છે, લંગ ફિશ છે, એનામાં શું કરશે તો કે ફેફસા તરીકે એ વર્તન વર્તે છે એટલે કે શ્વસનમાં હેલ્પફુલ થઈ. ઉપરાંત જે છે તો કે એમાં એવું બને કે તો કે આ માછલી જે છે એ પાણીની સપાટી પર આવીને એ સતત વાયુને ગ્રહણ કરે છે. બરાબર ને, જેટલી ફિશ જે છે એ શું કરે તો કે પાણીની સરફેસ ઉપર આવે અને સતત વાયુ તેઓ લેતી હોય છે. ઉપરાંત જે ફાઇસોસ્ટોમસ છે કે જે ડક્ટ ધરાવે છે, બરાબર, નલિકામય જે છે ટીલિયોસ્ટ ફિશ એમાં એ જે સહાયક શ્વસન અંગ તરીકે કામ કરે છે. બરાબર, કે સહાયક શ્વસન કે જે વાયુને ગ્રહણ કરવામાં હેલ્પફુલ કરે છે. ઉપરાંત જે ફાઇસોક્લિસ્ટસ છે, બરાબર, કે જેને આપણે ડક્ટલેસ કહ્યું કે નલિકા વિહીન જેટલી પણ ટીલિયોસ્ટ જે છે એમાં જે છે એ ઓટોનો સંગ્રહ કરતી પણ જોવા મળે છે. બરાબર, કે એવું કહેવાય છે કે વાતાશય છે એ આ જે વાહિની વગરની જે પણ ફિશ જે છે ટીલિયોસ્ટ છે એમાં તેઓ ઓટોનો સંગ્રહ કરતું પણ જોવા મળે કે જ્યારે એને ઉણપ હોય ઓક્સિજનની, જ્યારે પણ એને કમી વર્તાય છે ત્યારે તેઓ આ ઓક્સિજનનો ઉપયોગ કરી શકતા હોય છે. તો આ રીતે જે છે એનું એક ફંક્શન છે એ રેસ્પિરેશનનું થયું કે આ રીતે તેઓ હેલ્પફુલ થાય છે વાતાશય જે છે તે. બીજું છે હાઇડ્રોસ્ટેસિસ, બરાબર, કે જેને આપણે એમ પણ કહીએ કે સમતોલન મેળવવું, એને બોડીનું સમતોલન જાળવવું અથવા તો જેને આપણે શું કહીએ તો કે જળ સંતુલન કરવું. તો કે આ રીતનું જે ટીલિયોસ્ટમાં આવેલું જે ટીલિયોસ્ટ ફિશમાં જે છે એ જળ સંતુલનના કાર્ય તરીકે કામ કરે છે કે જે એનું ફિશિસનું જે બોડી છે બોડીના વજનને પાણીના કદ જેટલું રાખે છે. બરાબર, પહેલાં વાત કરીએ એમ કે એના શરીરનું જે વજન છે એને શું કરે છે પાણીના કદ જેટલું એ રાખે છે. વધારે પડતા જો વાયુનો સ્ત્રાવ એટલે કે ઓછી વિશિષ્ટ ઘનતા, બરાબર, જો વધારે પડતો વાયુનો સ્ત્રાવ હોય ઓછી તો શું કરે તો કે ફિશ જે છે એ પાણીની ઉપરની તરફ આવે છે. વાયુનો વધારે સ્ત્રાવ થાય એટલે શું થાય એની ઘનતા જે છે એ ઓછી થાય એટલે એ પાણીની સપાટી તરફ આવે. વાયુનું એ પુનઃ શોષણ કરશે એટલે એની વિશિષ્ટ ઘનતા જે છે એનો વધારો કરશે એટલે ફિશ શું થશે ધીમે ધીમે એ તળિયાની બાજુ જાય છે. આ રીતે જે છે માછલીને જે પાણીમાં ડૂબવા અને ઝડપમાં અરે ઝડપથી
ઝડપમાં એનો વધારો કરવા માટે પણ વધારો કરી શકે છે. ઉપરાંત એની સ્થિતિસ્થાપકતાનું પણ સંતુલન કરે છે. અથવા જે આમાં શું થશે તો કે કોઈપણ પ્રકારના જે સ્નાયુ જે છે એના પ્રયત્નો વગર જે છે એ પાણીમાં પોતાના સ્થાનને સંતુલિત કરી શકે છે. બરાબર, એના કોઈ ચોક્કસ સ્નાયુઓનો પ્રયત્નની જરૂર પડતી નથી. એટલે એનું મુખ્ય કામ છે બીજું એનું હાઇડ્રોસ્ટેટિસનું. આવું બીજું કામ છે પાણીમાં એને સંતુલન જાળવવા માટે. ત્રીજું જે છે એ સાઉન્ડ પ્રોડક્શન. બરાબર, કે સાઉન્ડ કે અવાજ ઉત્પન્ન કરવો, અવાજ ઉત્પન્ન કરવા માટે. તો કે આમાં જોઈએ તો કે શું તો કે અમુક માછલી જે છે બરાબર એલ બ્લેડરની અંદર શું કરશે તો કે વાયુઓ છે એની સાથે સાથે એ અવાજ ઉત્પન્ન કરતી હોય છે. કે આ વાયુભ્રેકોથી એની સાથે એ પોતે અવાજ કરવા માટે પણ સક્ષમ હોય છે. તો કે આ જે અવાજ છે એના ચોક્કસ પ્રકારના સ્નાયુઓનો ઉપયોગ દ્વારા તેઓ ઉત્પન્ન કરે છે. અને આ સ્નાયુઓ જે છે એના ક્યાં જોડાયેલા હોય તો કે એના એર બ્લેડર સાથે જોડાયેલા હોય. પરંતુ આ સાચી રીતે આપણે એને સમજાવી શકતા નથી. ચોક્કસ એવું કોઈ આપણે એનું રીઝન કહી શકતા નથી કે ખરેખર એ આ રીતે જ એનો અવાજ ઉત્પન્ન કરે છે કે નહીં. એમ અમુક જે કેટલીક માછલી છે એનામાં તો કે એ તે ગ્રન્ટિંગ છે, હિસિંગ છે અથવા તો ડ્રમ્પિંગ જે છે આવા અવાજો ઉત્પન્ન કરવા માટે પણ ઉત્પન્ન કરે છે. બરાબર, ઉપરાંત જે છે આ બ્લેડર જે છે એની અંદર વાયુનું જે પરિભ્રમણ જે છે એ તેના અપૂર્ણ ખંડની ધ્રુજારીનું કારણ છે. બરાબર, કે જે બ્લેડરની અંદર શું થશે તો કે વાયુઓ પરિભ્રમણ કરે છે તો એના કારણે શું થાય તો કે અવાજ ઉત્પન્ન થાય છે. જે આપણને ખબર કે આખો અપૂર્ણ ખંડ થાય એટલે એનું ધ્રુજારિયા એના કારણે પણ વોઇસ ઉત્પન્ન થતો હોય છે. ઉપરાંત જે છે એ આ સ્વિમ બ્લેડર છે એના અંદર અને બહારની બાજુએ પણ એકદમ મસ્ક્યુલર જે છે દબાણ થવાથી પણ અવાજ ઉત્પન્ન થતો હોય છે. બરાબર છે, એટલે કે જોઈએ તો કે પોલિપટેરસ છે, પ્રોટોપટેરસ છે, લેપિડોસાયરન છે. આ જે ફિશ જે છે એનામાં વાયુઓ છે એ એના સ્વિમ બ્લેડરમાંથી બળપૂર્વક જે છે બરાબર કે વાયુઓને બહાર ફોર્સ થવાના કે દબાણપૂર્વક એને બહાર કાઢવાથી શું થાય છે તો કે એમાં અવાજ ઉત્પન્ન થાય છે. તો કે હવે તો કે ફિશને અવાજ પ્રોડક્શન કરવાની પ્રોડ્યુસ કરવાની જરૂર શું? બરાબર, તો કે જેટલી પણ આ પાણીમાં રહે છે તો એને જે અવાજ ચોક્કસ પ્રકારનો ઉત્પન્ન કરે છે કે જે મસલ્સ જેને કહીએ મસ્ક્યુલર સોનોરિફિકસ. બરાબર, ચોક્કસ એના જે આ સ્નાયુ એને શું કહેવાય સોનોરિફિકસ. તો કે એના દ્વારા શું થશે તો કે એના પહેલી વસ્તુ કે એના દુશ્મન પ્રાણીથી છટકવા માટે હવે એને રક્ષણ મળશે એના દુશ્મનોથી. ત્યારબાદ પછી બીજું મેઇન કારણ તો કે એના પ્રજનન માટે થઈને એના જે મેઇન એના પ્રજનન માટે થઈને એનો જે સાથી છે એને મેઇન એટ્રેક્ટ કરવા માટે થઈને પણ તેઓ અવાજ ઉત્પન્ન કરતા હોય છે. તો આ એનું ત્રીજું ફંક્શન થયું સાઉન્ડ પ્રોડક્શન માટે થઈ. અને ચોથું જે ફંક્શન જે છે એનું ઓડિશન. બરાબર, તો કે ઓડિશનમાં શું છે તો કે એ આ જે સિપ્રીની ફોર્મ બરાબર સાયપ્રીની ફોર્મ્સ જે પ્રકારની જે ફિશ જેટલી પણ છે એમાં જે નાના હાડકા જે છે એના વેબેરિયન બોન્સ વેબેરિયન ઓસિકલ્સ બરાબર જે નાના હાડકા અંતઃકર્ણના વેબેરિયન ઓસિકલ છે એ એર બ્લેડર સાથે જોડાયેલા હોય છે. અને અંતઃકર્ણ છે બરાબર આપણું અંતઃકર્ણ એની જે પરિલસીય ગુહા છે જેને પેરિલિમ્ફોસ એની સાથે જોડાણ ધરાવતા હોય છે. પેરિલિમ્ફ કેવિટી જે છે આપણા અંતઃકર્ણની એની સાથે તેઓ જોડાયેલા જોવા મળતા હોય છે. અને જે ઓછી આવૃત્તિ ધરાવતા વાયુઓની ધ્રુજારી છે એ પાણીમાં તેના નાક દ્વારા બરાબર નાક દ્વારા તેઓ કરે છે ઉત્પન્ન. પાણીમાં જે આછી ધ્રુજારી જે છે એ પોતે શું કરશે તો કે એના નાક દ્વારા કરતા હોય છે. અને જે એના જે આ ઓસિકલ જે છે બરાબર એના મેમ્બ્રેન જે છે અંતઃકર્ણના જે પડદા જે છે એમાં ટ્રાન્સફર થઈને તેઓ પોતે સાંભળી શકતા હોય છે અમુક ધ્રુજારીના દ્વારા જે અવાજ ઉત્પન્ન કરે છે તેને. બરાબર, આ રીતે જે છે પોતે શું કે માછલી સાંભળી શકતી હોય છે કે જે ચોક્કસ પ્રકારના એ ધ્રુજારી કંપોનો પાણીમાં પ્રોડ્યુસ કરે અને એ કંપો એના ઓસિકલ મારફતે જે છે એના અંતઃકર્ણમાં જવાથી એને એ ધ્રુજારી અનુભવાય છે એટલે કે એ અવાજ જે છે એ સાંભળી શકતી હોય છે. બરાબર છે, આ રીતે છે એનું જુદા જુદા જે ચાર કાર્યો જે શેર બ્લેડરના જોવા મળે છે. કયા કયા કીધા તો કે એક રેસ્પિરેશનનું, હાઇડ્રોસ્ટેસિસ ઓર્ગન તરીકે, સાઉન્ડ પ્રોડક્શન કરવા માટે અને ઓડિશન માટે થઈને તેઓ ઉપયોગી છે એમનું વાતાશય. હવે આ વાત આવે છે તો કે એનો ફાઇલોજિનેટિક રિલેશનશીપ વિથ ટેટ્રાપોડા લંગ્સ. એટલે કે એનું આપણે કહીએ કે જે ચતુષ્પાદ જેટલા પણ પ્રાણીઓ છે એનામાં લંગ્સની રચના જોવા મળે છે. તો આ જે લંગ્સની રચના જોવા મળે એની સાથે એનું રિલેશન એ કયા શું કહેવાય રિલેશનશીપ શું ધરાવે છે તો કે જે અહીંયા આપણે જોઈએ તો કે આ ફિશ અને જે ટેટ્રાપોડાનું જે છે એનું ઓરિજિન જોઈએ. બરાબર, ઓરિજિન છે
એનું સ્ટ્રક્ચર છે, એનું ડેવલપમેન્ટ છે, આ બધું જે છે એ આપણે એના આધારે આપણે એનું રિલેશન છે એની વચ્ચેની સામ્યતાઓ આપણે જોઈ શકતા હોઈએ છીએ. તો કે એમાં શું છે, તો કે પહેલી વસ્તુ કે બંને જે છે એ એક તો ફાઇલોજેનેટિકલી અથવા તો ફેરિંજિયલ પાઉચ જેવી રચના છે, બરાબર, ફેફસા અને વાતાશે બંને ફેરિંજિયલ જે છે એવી રચના છે એ જોવા મળે છે, પાઉચ જેવી રચના. પછી તો કે નો વર્ટિબ્રી એક્ઝિબિટ બોથ સ્વિમલર એન્ડ લંગ, કોઈની સાથે જે છે વર્ટિબ્રી ક્યાંય જોડાણ ધરાવતી નથી, બરાબર, ફેફસા અથવા તો વાતાશય સાથે. ઉપરાંત જ્યારે સ્વિમ બ્લેડર જે છે વાતાશય જે છે એ તો કે કોનામાં, તો કે ફિશમાં જોવા મળે છે મુખ્યત્વે. જ્યારે લંગ જે છે એ કોનામાં, તો કે એની મુખ્યત્વે ક્યાં જોવા મળે, તો કે ચતુષ્પાદ પ્રાણીઓમાં જોવા મળે છે. તો આ રીતે જે છે એનો, બરાબર, એને આપણે આ રીતના એના પ્રિવિયસ વ્યૂથી આપણે જોઈએ તો બંને કેવા છે, એકદમ હોમોલોગસ પ્રકારના, બરાબર, બંને કેવા છે, એકદમ હોમોલોગસ પ્રકારના. એટલે કે શું, તો કે જે સ્વિમ બ્લેડર જે છે એ પ્રિકોર્સર તરીકે લંગ્સ ઓફ હાયર ફોર્મ, એ લંગ્સનું જ એક એવું હાયર સ્વરૂપ છે પ્રિકોર્સર તરીકે જે છે એ વાતાશે જોવા મળે છે. પરંતુ જે છે એવા કોઈ જીઓલોજીકલ એવિડન્સ જે છે એને સપોર્ટ કરતા નથી. એવું માનીએ કે આપણે કે જે ફેફસા જે છે એનું જે છે એ હાયર ફોર્મ તરીકે આપણે વાતાશ્રીને જોતા હોઈએ, પરંતુ એવા જીઓલોજીકલ એવિડન્સ કોઈ પણ જાતના મળતા નથી અથવા તો કોઈ જાતને એને સપોર્ટ આપતું નથી. પરંતુ જે આપણે હાલના જો આપણા વ્યૂ પ્રમાણે જોઈએ, બરાબર, તો આપણે કહી શકીએ કે જે લંગ જે છે, બરાબર, એ વધારે પડતું પ્રાથમિક છે, કે જે એકદમ પ્રાથમિક ફિશ જે છે ડીપનોઇડ અને ગેનોઇડમાં, બરાબર, ત્યારથી એ જોવા મળે છે. કે જે આપણે જોઈએ, બરાબર, કે ફેફસા જે લંગ્સની રચના છે ક્યાંથી, તો કે જે એકદમ પ્રાથમિક ફિશ જે છે ડીપનોઇડ અને ગેનોઇડમાં જોવા મળે ત્યારથી. જ્યારે સ્વિમ બ્લેડર છે એ તો માત્ર હાયર ફિશમાં તે, એટલે કે ટીલિયોસ્ટ જે છે એમાં જ તે જોવા મળે છે. અને એ પણ શું છે, તો કે એ લંગ્સનું મોડિફિકેશન થયેલું છે, બરાબર, રૂપાંતરણ થયેલું વાયુ જે એ જોવા મળે છે. પરંતુ આ ઉપરાંત પણ આપણે જોઈએ તો કે એના આપણે ઘણા બધા ડિફરન્સ પણ આપણે એને જોઈ શકીએ અથવા તો ડિફરન્સીસ પણ કહી શકીએ. તો કે ડિફરન્સમાં શું છે આ બંનેની વચ્ચે, લંગ્સ અને વાતાશયનું, તો કે લંગ્સ જે છે એનું પ્રાઇમરી ફંક્શન છે જે રેસ્પિરેટરી કરવાનું, રેસ્પિરેશન તરીકે, એટલે કે શ્વસન અંગ તરીકે કરે છે, બરાબર, કે જેનો ઉદ્ભવ ક્યાંથી, તો કે જે વેન્ટ્રલ ફેરિંજિયલ વોલ છે જે કંઠનળીની વક્ષ બાજુ છે ત્યાંથી લઈને તે ત્યાંથી ઉદ્ભવેલી હોય, અને એને જે બ્લડ સપ્લાય કરે છે એ છઠ્ઠા નંબરની ધમની કમાનમાંથી એને બ્લડ સપ્લાય પૂરો પડે છે, આપવામાં, મતલબમાં કે એને રુધિર પૂરું પડે છે. જ્યારે આપણે જોઈએ તો કે વાતાશય જે છે એ તો હાઇડ્રોસ્ટેટિક ઓર્ગન તરીકે કામ કરે, પ્રાથમિક એવું હાઇડ્રોસ્ટેટિક ઓર્ગન તરીકે, અને એનો ઉદ્ભવ જે છે એ ડોર્જલ અથવા તો ડોર્જોલેટરલ ઇસોફેજિયલ વોલ, કે જે અન્નનાલીય અને જે દિવાલ છે તેની પૃષ્ઠ અથવા તો પૃષ્ઠ પાર્શ્વ બાજુએથી તેઓ ઉદ્ભવેલી હોય છે. અને એને જે રુધિર કોણ, તો કે જે આપણે ડોર્જલ એઓર્ટા પૃષ્ઠ મહાધમની છે એમાંથી એને રુધિર પૂરું પાડે છે. આ એને આપણે ડિફરન્સ કહી શકીએ વાતાશય અને લંગ્સના, બરાબર. એટલે આના લીધે આપણે કહી શકીએ કે બંને વચ્ચે શું એના રિલેશનશીપ જે એ જોવા મળતી હોય છે તે. હવે વાત આવે તો કે એનું ઇવોલ્યુશન શું છે એર બ્લેડર અને લંગ્સનું, બરાબર. ઇવોલ્યુશન એની ઉત્ક્રાંતિની રીતે આપણે જોઈએ તો કે ઘણા એવા બધા ફોસાઇલ રેકોર્ડ જે છે એ ઇન્ડિકેટ શું કરે છે, તો કે જે પહેલાંની જે બોની ફિશ હતી, એટલે કે પ્લેકોડમ અને ક્રોસોપ્ટેરિજિયન, બરાબર, કે જે હાલમાં અવશિષ્ટ જોવા મળે છે, એમાં પણ જે છે એ આ લંગ્સ જે છે એ એડપ્ટ થયેલું હતું એ જે અનરિયલેબલ ફ્રેશ વોટર કન્ડિશન ઇન ધ ડેવોનિયન પીરિયડ, કે જે ડિવોનિયન સમયગાળો હતો, બરાબર, ત્યારે જે મીઠા પાણીમાં જે છે અહીંયા એનું એડપ્શન અનુકૂળતા થયેલું અંગ તરીકે હતું. પરંતુ જે અહીંયા લંગ્સ જોઈએ છીએ, તો કે વેર જ્યારે આફ્રિકન લંગ ફિશ છે પ્રોટોપ્ટેરસ, બરાબર, એનું જે ઓરિજિન જોઈએ તો શું કહે, તો કે એક વેન્ટ્રલ સાઇડ જે છે એ એક સેક લાઇક જે છે કોથળી જેવી રચના જે છે, અને પોતે ક્યાં, તો કે કંઠનળી સાથે જોડાણ ધરાવે છે, બરાબર, કે જે આફ્રિકન લંગ ફિશ પ્રોટોપ્ટેરસ શું છે, તો કે વક્ષ બાજુએથી કોથળી જેવી રચના ઉદ્ભવે છે, પરંતુ શું છે, તો કે એક કંઠનળી અથવા તો અન્નનળી, લંગ્સ કહીએ અથવા તો અરે ફેરિંગ્સ કહીએ અથવા તો ઇસોફેગસ, કંઠના અથવા તો અન્નળી સાથે તેઓ જોડાઈ ગયેલી હોય એક નાની એવી નલિકા મારફતે, બરાબર, આ રીતની જે છે એ નાની એવી નલિકા મારફતે જે છે જોડાયેલા હોય છે. ઉપરાંત જો આપણે એને જોઈએ તો કે એની કન્ડિશન તરીકે આપણે જોઈએ તો કે પહેલી વસ્તુ તો કે એક કોઈ એક લાઇન જે છે સ્વિમ બ્લેડરની, બરાબર, એ મોસ્ટ મોડર્ન જે ટીલિયોસ્ટ ફિશ જેમાં બાય ગ્રેજ્યુઅલ શિપ ઓરિજિન ફોર્મ એન્ડ કનેક્શન વિથ ગટ ફ્રોમ વેન્ટ્રલ ટુ ડોર્જલ સાઇડ,
કે આપણે એમાં જોઈ શકીએ છીએ કે જે પાચન નલિકા છે એની પૃષ્ઠથી વક્ષ બાજુએ નલિકા મારફતે એ જોડાણ ધરાવે છે. બરાબર. ઉપરાંત જેનું લેટરલ એટેચમેન્ટ ટુ ગટ એર બ્લેડર ઇન ધ ટીલિયોસ્ટ અધર ટ્રાન્ઝિશનલ મિડ સ્ટેજ ઇન ધ સર્ટેન સ્પીસી સપોર્ટ ટીસ્યુ. બરાબર. બીજી બધી જે ફિશ છે ટીલિયોસ્ટ એમાં પણ આપણે આ રીતનું એનું જોડાણ ધરાવતું જોઈ શકીએ છીએ. બરાબર. ઉપરાંત જે છે એ શું કરશે તો કે પૃષ્ઠ બાજુએ આ વાતાશયની રચના આવેલી છે એટલે એ હાઇડ્રોસ્ટેટિક ઓર્ગન તરીકે એ પાણીમાં છે એ સારી રીતે તરી શકે ફ્લોટિંગ માટે અને ઇન્સ્ટિંગ અને એને જે જરૂરિયાત મળે જ્યારે ઓક્સિજન જરૂર પડશે ત્યારે એને ઓક્સિજન પણ પૂરો પાડવાનું કામ કરે છે. બીજી વસ્તુ જોઈએ તો કે આનું ઇવોલ્યુશન જે છે એ વિધાઉટ ચેન્જ ઇન પોઝિશન બટ વિથ એક્સટેન્સિવ ઇન્ટરનલ ફોલ્ડિંગ. બીજી વસ્તુ તો કે જે વાતાશયનું જે સ્થાન છે બરાબર કે એનું જે ઉદ્ભવ સ્થાન છે જે પોઝિશન છે જ્યાં જ્યાં આવેલ તે જ જગ્યાએ આપણે લંગ્સની પણ રચના જોઈ શકીએ છીએ. બરાબર. કે વાતાશય જ્યાં આવેલું હતું ત્યાં જ જગ્યાએ આપણે હવે શું જોઈએ ટેટ્રાપોડામાં તો કે ત્યાં ફેફસા આવેલા છે પરંતુ છે આ ફેફસા છે વધારે પડતા ફોલ્ડિંગવાળા વધારે પડતી ગડીમય રચનાવાળા અને તેઓ શું કરશે તો કે જેટલા પણ જમીન પર રહેનારા પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એના રેસ્પિરેશન નું કામ કરે છે. બરાબર. રેસ્પિરેશન તરીકે અહીંયા લંગ્સની રચના જોવા મળે છે. ત્રીજી વસ્તુ તો કે લોસ્ટ ઇન ઇલાસ્મોબ્રાન્ક એન્ડ ફ્યુટિલોસ્ટ. પરંતુ જોઈએ તો કે અમુક જે છે ઇલાસ્મોબ્રાન્કી બરાબર બધી કાસ્થી મત્સ્ય અને અમુક ટેલિયોસ્ટ જે ઊંડા પાણીની છે એમાં તો આપણને એનો અભાવ જોવા મળે છે વાતાશયનો. બરાબર. તો કે આ રીતે જે છે આપણે જોઈ શકીએ તો કે ટેટ્રાપોડા લંગ્સ જે છે વટે એમાંથી જે સેમ મતલબ આ રીતે જે છે એ વાતાશયની પણ રચના ઉદ્ભવેલી હશે અથવા તો જોવા મળતી હોય એવા ઇવોલ્યુશન મતલબ ઉત્ક્રાંતિ જ થઈ હોય એવું જોવા મળે છે. બરાબર. તો આ રીતે શું હતું તો કે જે ફિશ જે છે એનામાં વાતાશયની રચના જે છે ક્યાં આવેલી છે. બરાબર. એનું મુખ્ય કામ શું છે દરેક અલગ અલગ ફિશમાં જે છે ટીલિયોસ છે ડીપનોઈ છે એમાં કેવા પ્રકારની રચના જોવા મળે છે તે આપણે એના વિશેની વાત કરી. તો આ હતું આપણે ફિશમાં જોવા મળતું વાતાશયની રચના. બરાબર. બીજી વાત કરીએ તો કે એક્ઝામમાં જે આપણો ક્વેશ્ચન્સ આવે છે તેમાં ડાયરેક્ટ એમ જ આવે રાઇટ નોટ ઓન એર બ્લેડર ઇન ફિશ. બરાબર. કે મત્સ્યમાં વાતાશયની રચના વર્ણવો ડાયરેક્ટ તમારો આખો જ ક્વેશ્ચન હતો. આ રીતે તમારે બધા જ પોઈન્ટને આપણે વર્ણવા પડે કે વાતાશય કોને કહેવાય છે દરેક ફિશમાં એનું પોઝિશન શું છે દરેકનું કાર્ય શું છે. બરાબર. એ જુદા જુદા કાર્યો વિશેની વાત આપણે કરવી પડે ત્યારે તમારો આખો ક્વેશ્ચન થાય છે વાતાશયની કે મત્સ્યમાં જોવા મળે છે તે.